તમારા વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર તમારી સમક્ષ જે રીતે અગાઉની ટીચર્સ ડેની ક્વિઝ લીધી હતી તે જ આપણે આ વખતે ગાંધી જયંતિ નિમિત્તેની આપણે ક્વિઝ લેવાના છે. તો કેવી રીતે તમારે એ ક્વિઝને અટેમ્પ કરવાની છે તેની આ વિડીયોની અંદર તમને માહિતી કહીશ. તો તમારો વિદ્યાર્થી મિત્રો, સ્કોર જે આ વખતે રહેશે તે 40% લેવાનો રહેશે. તો 40% તમને મળશે તો તમને ઓટોમેટિક સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તે લિંક જે છે તમારે ક્લિક કરવાની રહેશે. જેવી તમે ક્લિક કરશો એટલે તરત જ તમને આ રીતે ગૂગલ ફોર્મનું સ્કૂલનું ધરાવ છે, રાઈનિક હાઈસ્કૂલનું જે પેજ છે તે તમને પેજ જોવા મળશે. તો વિદ્યાર્થીઓ, પહેલાં પહેલાં તમારી ઈમેલ આઈડી એન્ટર કરવાનું રહેશે. અગાઉ જે રીતે આપણે ઈમેલ આઈડી લખતા હતા એ રીતે જ તમારી ઈમેલ આઈડી લખવાનું રહેશે. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખવાની જરૂર એ છે કે જ્યારે પણ તમે ઈમેલ આઈડી લખો તો તેના દરેક શબ્દ સાચી અને તમારા જે ઈમેલ આઈડી છે તેની ઉપરથી જ લખજો. જો તમે ઈમેલ આઈડી ખોટું લખશો તો તમને જે સર્ટિફિકેટ છે તે તમને મળી શકશે નહીં. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક તમે ઈમેલ આઈડી લખજો, બરાબર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં ફૂલ નેમ, તો ફૂલ નેમની અંદર તમને એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે તમારું જે પહેલો આલ્ફાબેટ છે તમે મોટો રાખશો તો તમારું જે સર્ટિફિકેટ છે તૈયાર થવાનું છે તે એકદમ સરસ તૈયાર થશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતે આ કેવી રીતે માહિતી ભરવાની છે, માહિતી પૂરેપૂરી જો તમે ફોર્મની પહેલી વિગતો જો તમે સારી રીતે ભરશો તો તમને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં અને તમારું જે સર્ટિફિકેટ આવશે એકદમ સરસ તૈયાર થઈને આવશે, બરાબર છે. તો હું મારું નામ અહીં પૂરું લખી દઉં છું. સ્કૂલ કે કોલેજ, જો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ તમે આ લિંક મોકલેલી હોય અને કોલેજ ન હોય તો કોલેજનું નામ પણ લખી શકશે. અને અહીંયા આપણે જે એટલે કે ટેકનિકલ સ્કૂલના જો વિદ્યાર્થી હોય તો તમારે અહીંયા ડીડી ટેકનિકલની જે આપણે નામ લખીએ છીએ તે પૂરું નામ પણ તમે લખી શકો છો. તો હું અહીંયા શોર્ટની અંદર લખીશ કારણ કે વિડીયો ઘણો મોટો થઈ શકે છે એટલા માટે. ડીડી ટેકનિકલ હાઈ સ્કૂલ, ઓકે વિદ્યાર્થી મિત્રો. આ રીતે હવે વિદ્યાર્થી મિત્રો ચૂઝ કરવાનો છે. તો અહીંયા ડ્રોપ બોક્સ આવશે. તો વિદ્યાર્થી તમે 9મા ધોરણ હોય તો 9મા ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ, 12મું ધોરણ આપણે જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર લિંક મૂકેલી હશે. અને બીજું મારા સ્ટેટસ ઉપર પણ આ પ્રકારની લિંક મૂકેલી છે. તમે જે ચૂઝ કરશો એ તમને સર્ટિફિકેટની અંદર જોવા મળશે. હું અહીં ટીચર છું એટલે હું ટીચર ટીક કરી દઈશ, બરાબર છે. અગાઉની જેમ જ અહીંયા પણ તમારે શું કરવાનું છે, નંબર લખવાનો રહેશે. તમારો જે સાચો જે નંબર હોય તે તમે અહીં શું કરી શકો છો, લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, નેક્સ્ટ. અગાઉ નહોતું આવતું પણ હવે શું કરીશું, આપણે નેક્સ્ટનું ક્લિક કરીશું. જેવું તમે નેક્સ્ટનું ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમને જે ગૂગલની આપણે જે ક્વિઝ છે એ ક્વિઝમાં તમને ઓટોમેટિક તમને લઈને આવી જશે. જો વિદ્યાર્થી મિત્રો આપણે સીધા જ ઈ ક્વિઝ ઉપર આપણે પહોંચી ગયા, બરાબર છે. તો આ રીતે ઈ ક્વિઝની અંદર તમારે શું કરવાનું છે, તમારે અહીંયા તમારે પ્રશ્નો ટીક કરવાના રહેશે. વારાફરી દરેક જે આપણે જે અગાઉની જે રીતે ટીક કરતા હતા એ રીતે 20 પ્રશ્નો તમને જોવા મળશે. તો 20 પ્રશ્નો તમારે ટીક કરવાના રહેશે. તમને બધાને ખબર હશે નામ શું છે, સાચું મોહનદાસ કરમચંદ ગાંધી. તો આ રીતે તમે બધા પ્રશ્નો તમારે શું કરવાના રહેશે, ટીક કરવાના રહેશે. અહીંયા પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તો જે ભજન છે ભજન અહીં મૂકવામાં આવેલું છે, જે તમે સાંભળતા સાંભળતા પણ તમે આ ક્વિઝ તમે અટેમ્પ્ટ કરી શકો છો. સરસ એવું ભજન અહીં મૂકેલું છે, અહીં ભજન તમે સાંભળતા સાંભળતા પણ ટીક કરી શકો છો, બરાબર છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જ્યારે નીચે આવશો એટલે સબમિટનું બટન આવશે. તો તમારે સબમિટનું બટન તમારે શું કરવાનું છે, ક્લિક કરવાનું રહેશે. અહીં તમે શું કરી શકો છો, 20 સ્કોર તમે જોઈ શકો છો. મેં આ વખતે બધા પ્રશ્નોથી સાચા આપ્યા એટલે માટે થોડાક આગા પાછા રહેશે, કારણ કે તમને સ્કોર બતાવવા માટે મેં આમ કરેલું છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો તમે કે 18 પ્રશ્નો મારા સાચા છે, મેં 2 ખોટા લખ્યા હતા. એટલા માટે તમારો ઓછામાં ઓછો જે સ્કોર છે તે 40% એટલે કે 20 પ્રશ્નોમાંથી 8 પ્રશ્નો તમારા સાચા છે, તમને ઓટોમેટિક તમારા જે મેલ એકાઉન્ટ છે મેલ એકાઉન્ટની અંદર તમને સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. તેની તમને જોવા મળશે કે કયા પ્રશ્નો સાચા છે, કયા પ્રશ્નો ખોટા હશે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો તો અહીં તમે જ્યારે પણ અહીં તમે લિંક જોશો રેડ કલરનું જે જોશો, જો વિદ્યાર્થી મિત્રો આ રેડ કલરનું દેખાય છે તેનો મતલબ કે તમે આ પ્રશ્ન ખોટો લખેલો છે, અહીં તમે સાચી માહિતી પણ તમને પ્રાપ્ત થશે, બરાબર છે. આ રીતે તમે શું થયું છે, મેસેજ આવી ગયો છે, મેલ તમે આ રીતે ફ્લેશ કરશો એટલે તમને મેલ જોવા મળશે. તમારા જે મેલ એકાઉન્ટ છે એની અંદર આ પ્રકારનું સરસ એવું ગ્રાફિટાઇડ સર્ટિફિકેટ તમને જોવા મળે છે. આ PDF જે છે PDFને તમારે શું કરવાનું રહેશે, ડાઉનલોડ કરવાનો રહેશે. હું ડાઉનલોડ કરું છું વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ડાઉનલોડ થાય છે. એની સ્પીડ ઉપર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો, જેવી સ્પીડ હશે તે રીતે આ ડાઉનલોડ થશે, બરાબર છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ થઈ ગયું છે પૂરેપૂરું. સરસ એવું ગાંધીજીના પિક્ચર સાથેનું આપણી જે સ્કૂલનું જે સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ તૈયાર થઈને આવ્યું છે. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મારું નામ જે રીતે મેં ત્યાં ટાઈપ કર્યું હતું એ ત્યાં ટાઈપ થયેલું જોવા મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જે પ્રમાણે તમે સ્કૂલનું નામ લખશો એ પ્રમાણે જ અહીં છપાઈને આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે જે પૂરેપૂરું નામ લખશો તો તમને પૂરેપૂરું નામવાળું તમે સર્ટિફિકેટ પ્રાપ્ત
થશે એટલા માટે અહીં તમે જેટલો સ્કોર કરશો એટલો સ્કોર તમને અહીં જોવા મળશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમે જો 40% થી વધારે રહેશે તો તમે સરસ આવું સર્ટિફિકેટ પ્રાપ્ત થઈ જશે. બરાબર છે, મને આશા છે વિદ્યાર્થી મિત્રો તમે બધા જ આ પ્રકારની એક્ઝામ આપશો અને સરસ એવું સર્ટિફિકેટ મેળવશો અને તમારા દરેક મિત્રોને પણ તમે આ વોટ્સઅપના માધ્યમે અથવા સ્ટેટસના માધ્યમે તમે બતાવી શકશો. જય મહારાજ.